અમદાવાદની શેહ હોસ્પિટલ અને છોટાઉદેપુરના કોવિડ સેન્ટરમાં લાગેલી આગની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યારે વધુ એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। જામનગરમાં જીજી હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી હતી। આગ લાગતા જ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી તેમજ બચાવ કામગીરી આરંભી હતી। આઈસીયુમાં લગભગ 9 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા। આ દર્દીઓને બારીઓ મારફતે બચાવીને નીચે ઉતારવામાં આવ્યા હતા। આઈસીયુમાં દાખલ દર્દીઓ પૈકી 3 વેન્ટિલેટર પર હતા। આગની ઘટનાને પગલે હોસ્પિટલ સ્ટાફ દ્વારા દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડ દ્વારા બારી તોડીને 5 દર્દીઓને બહાર કાઢ્યા હતા। શોર્ટ સર્કિટના કારણે આઈસીયુમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે। આજુબાજુ આમાં આગ લાગ્યો હતો અને પછી 10-15 મિનિટની સમયમાં જ આખી ટીમ કોર્પોરેશનથી પણ પહોંચી ગઈ। કોર્પોરેશનની ફાયર ઓફિસર વગેરે તો 5-1 મિનિટમાં જ પહોંચી ગયા હતા। એના કારણે આપણે કોઈ પણ જાનનું નુકસાન નથી થયા, કોઈ પણ સ્ટાફને પણ કોઈ નુકસાન નથી થયા। હા, સામાન વગેરે જે હતા, કમ્પ્યુટર સિસ્ટમ હતા અને અમુક ઇલેક્ટ્રોનિક આઇટમ હતા, એ બધા બળી ગયા છે। એમાં 9 દર્દીઓ હતા ભીતર, એમાં 3 જે જાણવા મળ્યું છે એ પ્રમાણે એ લોકો વેન્ટિલેટર ઉપર હતા અને 6 લોકો ઓક્સિજન ઉપર હતા। એ બધા આઈસીયુમાંથી આપણે કાઢીને બાજુના વોર્ડમાં સેફલી અમે શિફ્ટ કરી દીધું છે। એ અત્યારે પ્રી મેચ્યોર છે મારે કહેવા માટે, પણ અત્યારે હું જોઈ રહ્યા છું આ બધી બાબતમાં। અત્યારે બધી ટીમ પણ અહીંયા છે ઉપલબ્ધ, એટલે હું એક વખત જાણીને જ પછી આપણે હું કઈ વાત કરી શકું છું। ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ જે પ્રાઇમરી રીઝન અમારે ફાયર ઓફિસર સાહેબ જે કહે છે, વિષ્ણુભાઈ સાહેબ, એ પ્રમાણે ઇલેક્ટ્રિક શોર્ટ પહેલા પણ ભૂતકાળમાં આગ લાગી હતી, એના ઉપરથી કંઈ એક્શન નહીં લેવાનો હોય એવો એના કારણે આગ લાગી હોય એવું? આ બધી હવે અત્યારે પ્રીમેચ્યોર છે મારા માટે કોઈ કમેન્ટ કરવાનો, પણ એક વસ્તુ તો બરાબર છે કે આ બહુ જૂની બિલ્ડિંગ છે અને એમાં જે વાયરિંગ વગેરે પણ જે છે બહુ ક્લોઝ સર્કિટમાં વાયરિંગ થયેલો છે, એના કારણે પણ થયું હશે। અને બીજું કે અમુક જગ્યા ઉપર થર્મોકોલના પણ સીલિંગ હતો જે મને જાણવા મળ્યું છે, અને પાર્ટીશન ઉડેન પાર્ટીશન હતા જેના કારણે કદાચ બહુ ઝડપી આગ લાગી ગઈ। સર, તાજેતરમાં અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગી હતી, પછી આપણે જામનગર હોસ્પિટલોમાં કાર્યવાહી કરવામાં આવી હતી, શું જીજી હોસ્પિટલમાં કાર્યવાહી નથી કરવામાં આવી? જીજી હોસ્પિટલમાં પણ આપણે બધાને એલર્ટ કર્યો હતો અને પછી જે પીઆઈયુ છે પીઆઈયુને પણ આપણે જાણ કર્યો હતો। ખાસ કરીને અમારા અત્યારે જે કોન્સન્ટ્રેશન હતા એ હતા કોવિડ હોસ્પિટલમાં, એ જગ્યાની આપણે ફાયર સેફ્ટીની બધી ઓડિટ પણ આપણે કરાવી હતી અને જે કોઈ નવા ઇક્વિપમેન્ટ રિપ્લેસમેન્ટ કરવાના હતા એ કોર્પોરેશનના જે ફાયર ઓફિસર છે એમના માર્ગદર્શન હેઠળ આપણે કરી રહ્યા હતા। તો સર, કઈ કહી શકાય કે જે રિપોર્ટ કરાવ્યો હતો, જે ઓડિટ કરાવ્યું હતું, ત્યારબાદ નિર્ણય લેવામાં મોડું થઈ ગયું હોય? હું અત્યારે હું આ બાબતમાં હું કંઈ કમેન્ટ નહીં કરી શકું। રિઝલ્ટ તો આપણી પાસે જ છે, આગ તો લાગી છે એ હકીકત છે, આગમાં નુકસાન પણ થયું છે, પણ જે આપણે ફાયર સેફ્ટીનો બધું ઇક્વિપમેન્ટ નવું હતું એમાં કંઈ બહુ વધારે કંઈ જૂના વગેરે નહીં રિપ્લેસમેન્ટ હતા, એટલા માટે અમે તાત્કાલિક કોઈ હ્યુમન લોસ નથી થયા અને બધા લોકોને આપણે ખસેડી લીધું છે। પણ જે આગનો જે ફેલવાનો જે કારણ હતા એ હતા કે વોર્ડમાં જે પાર્ટીશન હતા એ વુડન પાર્ટીશન હતા, એમાં તાત્કાલિક અને એ પણ વુડનમાં પણ આપણે બોર્ડના પાર્ટીશન હતા એના કારણે થયું છે। નહીં, કોઈ હ્યુમન લોસ નથી પણ મટીરિયલ લોસ તો ઘણા છે। હમણાં માન્ય અગ્રહ સચિવ સાહેબ સાથે પણ મારી વાત થઈ છે, પીઆઈયુના ચીફ ઇન્જિનિયર્સ ઇલેક્ટ્રિકલ અને પીઆઈયુ સિવિલ એ બંને અત્યારે એ લોકો ગાંધીનગરથી નીકળી રહ્યા છે, એ લોકો આવશે, એ લોકો સાથે હું ચર્ચા કરીને પછી હું આપને સર 10 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે, તેની હાલત ગંભીર છે તો તેને આઈસીયુની જરૂર પડે છે, શું સુવિધા છે અત્યારે? 9 જણાને આપણે સેફલી જે આઈસીયુની જે સુવિધાઓ હતી એને આ બધી ઇક્વિપમેન્ટ સાથે એમને બાજુના બિલ્ડિંગમાં આપણે ખસેડી દીધું છે। જૈવિક સેનાના ફાયર ઓપરેટર, આશરે 3 વાગે ફાયર કંટ્રોલમાં મેસેજ આવેલ કે જામનગર જીજી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં આગ લાગેલ છે, તો તાત્કાલિક અમારે 5 ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે આવી સીધા આઈસીયુ વોર્ડમાં ફાયર ફાઇટિંગ ચાલુ કરી 5 પેશન્ટને અમે અન્ય વોર્ડમાં સહી સલામત ખસેડી અને રેસ્ક્યુ કરેલ છે। અત્યારે આગ સાવ સંપૂર્ણ કાબૂમાં આવી ગયેલ છે અને અત્યારે કુલિંગની પ્રક્રિયા ચાલુ છે। ના, અમે ઓલરેડી એક્સપ્રેશન થઈ ગયું છે,
કરેલું છે આગળથી તપાસનો વિષય છે અગર તપાસમાં ખ્યાલ આવી જાય શું છે જેની અંદર આગ લાગેલી હતી આગને હક ઉપર કાબુ લઈ લેવામાં આવ્યું છે દવાખાનાની અંદર આઈસીયુની અંદર 9 દર્દી હતા જેમને બધાને બહાર કાઢીને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે ડોક્ટર નર્સિંગ સ્ટાફ બધાએ ખૂબ મહેનત કરીને સિક્યોરિટી સાથે બધા દર્દીઓને બહાર કાઢીને બીજા વોર્ડમાં શિફ્ટ કરી દીધા છે અને હાલ બધાની તબિયત સ્થિર છે એટલે આ આઈસીયુ છે એટલે ક્લોઝડ વેન્ટિલેટર હોય અહીંયા અને એસી હોય સેન્ટ્રલી એસી હોય એટલે એવી શક્યતા છે કે ઇલેક્ટ્રિકલ ઇશ્યુ હોય અત્યારે કોઈ બધા દર્દીઓને અંદર તપાસ પણ છેલ્લે પણ ગયા હતા બધા એટલે અંદર કોઈ દર્દી નથી બધાને શિફ્ટ કરવામાં આવ્યા છે 9 દર્દી હતા એટલે બધા વોર્ડ હા બસ એવી ડોક્ટર સાહેબ એની સારવાર લઈ રહ્યા છે હૃદયરોગના દર્દી હોય અહીંયા અને એની લગતી સમસ્યાઓ હાર્ટ એટેક ને એવી તો ઘણા લોકો જેમને જરૂર હતી ઓક્સિજન ને વેન્ટિલેટર ની એ 2-3 દર્દી એવા પણ હતા એમને પણ શિફ્ટ કર્યા છે સાહેબ અને ડોક્ટર્સ બધા જે છે નર્સિંગ સ્ટાફ સાથે શિફ્ટ કરીને લઈ ગયા છે અને એમનું ધ્યાન રાખે છે બીજા વોર્ડમાં આજ જામનગર કે ગુરુ ગોવિંદસિંહ અસ્પતાલ મેં આગ કી ઘટના ઘટી હૈ આગ એસી ભયાનક થી કે ધુઆં કા ઘુંવાર ઉઠતા દિખાઈ દે રહા થા ઓર આમ મોકે પર ફાયર કી ટીમ આકે આગ પર કાબુ પાયા ગયા થા અબ યે અસ્પતાલ હૈ રાજાશાહી જમાને કી અસ્પતાલ હૈ ઓર ડોક્ટર કી ટીમ ભી સ્થળ પર પહોંચ ગઈ થી ઓર ફાયર ફાઈટર કી ટીમ ને આકે કમ સે કમ 5 મરીજો કો રેસ્ક્યુ કિયા હૈ બાકી 5 કો अस्पताल के स्टाफ ने ही उसको सलामत स्तर पर निकाल दिया गया इस बात पर कलेक्टर ने पण इसको आदेश दिए हैं कि इसकी जांच की जाएगी जांच का भरोसा दिया गया है और हरदीप सिंह इंडिया न्यूज़ जामनगर